પાલિકાના કર્મચારી પાસેથી 10,000 ની લાશ માંગનાર ક્લાર્ક ઝડપાયો। સુરત મહાનગરપાલિકાના કર્મચારી પાસે તેના બીમારીના દિવસોની ગેરહાજરીના પગાર બનાવવાના બદલામાં લાંચની માંગણી કરનાર કતારગામ ફાયર સ્ટેશનના ક્લાર્કને એસીબીએ રૂપિયા 10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો। એસીબી ક્લાર્કની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકાના એક કર્મચારીની તબિયત ખરાબ તથા તેઓ 17 દિવસ સુધી ફરજ પર ગેરહાજર રહ્યા હતા। ગેરહાજર રહેલા દિવસોના પગાર બનાવવા માટેની કર્મચારીએ કતારગામ ફાયર સ્ટેશનના ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલીપ મોહનભાઈ દવેને મળ્યા હતા। જોકે દિલીપે પગાર બનાવી આપવાની બદલામાં તેમની પાસેથી રૂપિયા 10,000ની લાંચની માંગણી કરી હતી। પાલિકાના કર્મચારીની લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત એન્ટી કરપ્શન બ્યુરોના સંપર્ક સાધ્યો હતો। સુરત એસબીપીઆઈ એસ એન દેસાઈ અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં કતારગામ ફાયર સ્ટેશનની પાછળ ગણેશ ટી સેન્ટર સામે પાલિકા કર્મચારી પાસેથી રૂપિયા 10,000ની લાંચ લેતા દિલીપ દવેને એસીબીએ ટીમે રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને ધરપકડ કરી હતી। એસીબીએ તેની વિરુદ્ધ લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। એસીબીમાં એક ફરિયાદી આવી અને એક રજૂઆત કરેલી હતી કે પોતે એસએમસીમાં ફાયર શાખામાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને એમની તબિયત ખરાબ હોવાથી એ ગેરહાજર પડેલા હતા અને દિન 17ની એમની ગેરહાજરી હતી। હવે જ્યારે ફરજ ઉપર હાજર થયા ફિટનેસ સર્ટી લઈ એ વખતે પછી જે 17 દિવસનો એમનું સીક રજાનો નિકાલ બાબતે કાર્યવાહી જે તે શાખાના ક્લાર્કને કરવાની હતી, એમનું નામ છે દિલીપભાઈ મોહનભાઈ દવે, એમને એવો મળ્યા હતા। તો એમણે આ સીક રજાની અનુસંધાને જે પગાર બનાવવાનો હોય એ કાર્યવાહી કરવાના પેટે ફરિયાદી પાસેથી રૂપિયા 10,000ની લાંચની માગણી કરેલી હતી। એ લાંચની રકમ એ ફરિયાદી આ દિલીપભાઈ જે ક્લાર્ક જે છે એમને આપવા માગતા ન હોય એમને એસીબીમાં ફરિયાદ આપેલી હતી। એમની ફરિયાદ આધારે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈએ ટ્રેપનું આયોજન કરેલું હતું। ટ્રેપ દરમિયાન જે આરોપી જે છે એમણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂપિયા 10,000 લાંચની માગણી કરી અને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાઈ ગયેલા હતા, જેથી સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં એક ટ્રેપનો ગુનો દાખલ થયેલો હતો। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે અને આરોપીની તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી છે। ના, જે આ ફરિયાદી જે છે એસએમસીમાં જ ફાયર વિભાગમાં જે સર્વિસ કરે છે અને એ બીમાર હતા એટલે જે તે વખતે એમણે જાણ નથી કરી એમના વિભાગને અને જ્યારે હાજર થવા માટે આવ્યા ફિટનેસ સર્ટી લઈને એ વખતે એમની ગેરહાજરી મુકાયેલી હતી એટલે આ ગેરહાજરીનો નિકાલ કરવો પડે। એટલે ગેરહાજરી એ સીક રજા અને સીક રજામાં કન્વર્ટ થઈ અને પછી એનો પગાર બને, એટલે પગાર બનાવવાની જે કાર્યવાહી કરવાની હતી એમાં મોટો ભાગ આ જે આરોપી જે છે દિલીપભાઈ મોહનભાઈ દવે કે જે ક્લાર્ક તરીકે ત્યાં ફરજ બજાવે છે એમનો પણ એમના કાર્યવાહીમાં અમુક ભાગ કરવાનો હોય છે, એટલે એ પૈકી એમને 10,000 રૂપિયાની માગણી